પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની લોંગ માર્ચ ઇસ્લામાબાદમાં પ્રવેશી ગઈ છે જોકે હિંસા ફાટી નીકળી પીટીઆઈ ઇસ્લામાબાદમાં તોડફોડ કરી અને રોડ ડિવાઇડર પર વૃક્ષોને આગ ચાપી સમાચાર એવા પણ આવી રહ્યા છે કે તેણે એક મેટ્રો સ્ટેશનને પણ નિશાન બનાવ્યું તે જ સમયે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષા દળોએ લાઠીચાર્જ કર્યો અને ટિયર ગેસના શેલ છોડ્યા ઇમરાન ખાને બુધવારે ફગાવી દીધા કે તેઓ વિરોધ કૂચને લઈને સરકાર સાથે સમજૂતી પર પહોંચ્યા છે ઇમરાન ખાને કહ્યું કે જ્યાં સુધી પાકિસ્તાનમાં નવેસરથી ચૂંટણીની જાહેરાત નહીં થાય ત્યાં સુધી તેઓ ઇસ્લામાબાદમાં વિરોધ માર્ચ અને ધરણાના તેમના કાર્યક્રમને યથાવત આગળ ધપાવશે કર્યું કે કે સમાધાન થઈ રહ્યું છે ઇસ્લામાબાદ તરફ આગળ વધી રહ્યા છે વિધાનસભા ભંગ નહીં થાય ચૂંટણીની તારીખો જાહેર નહીં થાય ત્યાં સુધી અમે ઇસ્લામાબાદમાં જ રહીશું હું ઈસ્લામાબાદ અને રાવલપિંડીના તમામ લોકોને માર્ચમાં જોડાવા માટે આહવાન કરું છું તમને જણાવી દઈએ કે ભારતનો પડોશી દેશ પાકિસ્તાન રાજકીય પસાર પસાર થઈ રહ્યો છે તાજેતરમાં જ ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસનો કરવામાં આવ્યો અને નવાઝ શરીફ નવા વડાપ્રધાન બન્યા પરંતુ હવે ઇમરાન ખાનથી આ હાર સહન નથી થઈ રહી તેથી તેઓ હવે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે વિધાનસભા ભંગની માંગ કરી રહ્યા છે તેના કારણે ઇસ્લામાબાદમાં ભારે આંદોલનો થઈ રહ્યા છે